નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલર ભરેલા ટેમ્પામાં બ્લાસ્ટ અને આગ, આપજી ફાયર ફાઈટર ડોટુ. પરુતા નર્મદા નદીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરતા મૂર્તિકારો, 150 માંથી 140 મૂર્તિઓનું બુકિંગ. જાડેશ્વર રોડ તથા અંકલેશ્વરમાં શ્રીજીને ડીઝલ સાથે સવારી. નદીની જળ સપાટીમાં ઘટાડો 25 ફૂટ થઈ. કાંઠાના વિસ્તારના લોકો રાહત અનુભવ્યો. દશાશ્વમેઘ મેઘ ઘાટથી અજમ્ય પુરુષનો મૃત્યુ મળ્યો. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીની મોટી છલાંગ, બોટ સંચાલકોએ બચાવી સારવાર અર્થે ખસેડી. નિહાળો લાઈવ રેસ્ક્યુ. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને સતત નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળી રહ્યો છે અને તેમાંય નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. પાણીના પ્રવાહમાં ડૂબી રહેલી યુવતીને સ્થાનિક સામાજિક કાર્યકરની નજર પડતા તેણે બૂમાબૂમ કરી મૂકતા બોટ સંચાલકોએ પાણીના પ્રવાહ વચ્ચે પણ યુવતીને હેમખેમ બહાર કાઢી સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ભરૂચમાં બપોરના સમય બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અજાણ યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતી મોતની છલાંગ લગાવ્યા બાદ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી. તે વેળા બૂમાબૂમ કરી મૂકી હતી. યુવતી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી અને બૂમાબૂમ કરી રહી હતી. તે વેળા કોવિડ સ્મશાન ઉપર રહેલા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની નજર પડતા તેણે યુવતીને બચાવવા માટે બોટ સંચાલકોને બૂમો પાડી જાણ કરી હતી, જેના પગલે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી યુવતીને બચાવવા માટે બોટ સંચાલકોએ તનતોડ મહેનત કરી હતી અને ધસમસતા પાણીના પ્રવાહમાંથી યુવતીને બચાવવા માટે દોટ મૂકી હતી અને યુવતીને બચાવી કિનારે લાવ્યા હતા. યુવતીએ વધુ પ્રમાણમાં પાણી આરોગી લીધું હોવાના કારણે તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીએ કયા કારણોસર મોતની છલાંગ લગાવી તે અંગે ધર્મેશ સોલંકીએ તેની પૂછપરછ કરતા તેણે અંગત કારણોસર આઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું રટણ કર્યું હતું. તેણીને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવારથે ખસેડી તેના પરિવારોની જાણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એકાએક મોતની છલાંગની ઘટનાના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને સાઈડ લોખંડની જાળી સુરક્ષા માટે લગાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું ત્યારથી જ મોતની છલાંગ લગાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આજરોજ 4-4:30 વાગ્યાના સુમારે હું જ્યારે કોવિડ સ્મશાન અંકલેશ્વર તરફના છેડે હતો ત્યારે નર્મદા મૈયા બ્રિજ પરથી કોઈ જોરથી નીચે પાણીમાં પડ્યું એવો જોરથી અવાજ આવેલ તો અમારું ધ્યાન ત્યાં પડતા એક યુવતી પાણીમાં તણાઈ રહી હોય એવું જોવાઈ રહ્યું હતું. અમે બધા જ અને તાના એક સ્થાનિક નાવિક, બે છોકરાઓ અને અમારી ટીમ સતત એની પછાડી જો ધ્યાન રાખીને એની પછાડી દોડ્યા અને છેલ્લે ના બન્યું તો અમારાથી નાવડું લઈને અમે પાણી સુધી અંદર પહોંચી અને આ યુવતીને અમે હેમખેમ પ્રકારે
બચાવી લેવા છે. આજે 24 ફૂટ જેટલા પાણીની અંદર, પાણીના પ્રવાહની અંદર વહેતી આ યુવતી એકદમ સ્પીડમાં આમ કુકરવાળા તરફ જઈ રહી હતી, અને એની અંદર અમે ડિસ્ટન્સ પણ ઘણો બધો હતો, એમાંથી ઘણી દૂર હતી, છતાં પણ નાવડું લઈ અને અમે ત્યાં સુધી પહોંચી ગયા હતા અને હેમખેમ પ્રકારે આ યુવતીને અમે બચાવીને લઈ આવ્યા છે. હાલ એ પાણી પી ગયો હોય તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ અમે 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ આવ્યા છે. ભરૂચના આંબેડકર હોલ ખાતે 121 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કાર્યરત અને હર હંમેશા માનવ જીવો માટે કામ કરતી જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ ભરૂચ પોસ્ટ વિભાગના સહયોગથી ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના 121 બાળકીઓને આપવાની પાસબુક વિતરણ કરાયું હતું. સાથે જ એક એવું પરિવાર કે જે પોતાના સંતાનની સ્કૂલમાં ફી ન ભરી શકે તો પોતાના સંતાનનું શિક્ષણ બગડી શકે તેવી સ્થિતિમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાની દ્રષ્ટિએ આગળ આવ્યું છે અને શિક્ષણની ફીનો રૂપિયા 25,000 ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ભારતસિંહ પરમાર, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના યશવંતભાઈ પટેલ, જન હિતાર્થના સ્થાપક નીતિનભાઈ માને સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી 121 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુકનું વિતરણ કર્યું હતું. અભિનંદન આપું છું કે આવા સુંદર કાર્યની અંદર ઇનિશિયેટિવ લઈને જિજ્ઞાસા બેન અને બેટલરની આખી ટીમ ને હૃદયથી જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે. આ કોઈ ચીંધેલું કામ કે બતાવેલું કામ ન હતું, પણ એમને હંમેશા જે રીતના 2 વર્ષની અંદર કાર્યક્રમો કરે છે, કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો જનિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં આગળ આવે છે અને કેવી રીતે છેવાડાના માનવીની મદદ કરવી આ એમનો ધ્યેય છે અને દિવસે ને દિવસે એની અંદર તેઓ પ્રગતિ કરીને ખૂબ સારા કાર્ય કરે છે. સમૃદ્ધિ યોજના વિશે માન્ય મારુતિસિંહભાઈ અને ભરતસિંહજીએ વિશેષ વાત તો આપની સાથે કરી, પણ મહિલાઓ જયારે આજે મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે 2-3 બીજી સરકારી યોજનાની પણ તમારા નોલેજમાં હોય તો તમે એ દિશાની અંદર આપણે આગળ કામ કરી શકીએ. આજે જે પ્રકારે પહેલા ગુજરાતની અંદર 14 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા અને છેલ્લા 8 વર્ષથી દેશનું વડાપ્રધાન છે એવા નરેન્દ્ર મોદી સાહેબ, બધા જ લોકો કારણ કે જનસંખ્યામાં જેટલા પુરુષ છે એટલી સ્ત્રીઓ છે, અને પહેલા આપણે ખબર છે કે ઇક્વેશન બંનેનું મેચ નહોતું થતું, પુરુષો કેટલા છે એટલી બહેનો ન હતી અને ચિંતાનો વિષય હતો. તો મહિલાઓ માટે, બાળકો માટે, દીકરીઓ માટે અનેક યોજના સરકાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 2002 થી લઈને 2014 સુધી એ અનેક વિકાસના કાર્ય અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે, અને જયારે આજે જેન્ડર જોવા જઈએ તો લગભગ બહેનો 1020 છે, 1000 પુરુષ સાથે, એ ખરેખર ખૂબ નોંધનીય બાબત છે. સરકારમાં દીકરીઓ પહેલા ભણતી ન હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા એટલે શાળા પ્રવેશ્યો, બધા જ ગુણોત્સવ, આવા બધી પ્રકારના જે બધા જ આપણે ત્યાં ભણતર ગુજરાતની અંદર પહેલા જે રેશિયો હતો ડ્રોપઆઉટ, એ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને આજે જોવા જઈએ તો માત્ર 3% રહ્યો છે, પણ 3% પણ આપણે કાઢવો છે અને સરકાર કટિબદ્ધ છે કે 300 એ આજે 3 જ
છોકરા છોકરીઓ ભણતા નથી. પહેલા એ આંકડો લગભગ 68 હતો, કે 100 એ 68 જ જણ ભણતા હતા, બાકી 32 જણ નતા ભણતા. ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની નયનરમ્ય પ્રતિમાઓ તૈયાર થતા 140 પ્રતિમાઓ શ્રીજી મંડોરાને ગોપ કરાવી છે. જુઓ શું છે અહેવાલ. ભરૂચ શ્રવણ ચોકડી નજીક વેસ્ટ બંગાળના મૂર્તિકારો ધામા નાખી રહ્યા છે, જેમાં વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી 150 જેટલી શ્રીજીની નયન રમ્ય પ્રતિમાઓ તૈયાર કરી છે. અને આ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી શ્રીજીની પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ શ્રીજીની પ્રતિમાઓ ઓગળી જતી હોય છે અને નર્મદાની માટી જ શ્રીજીની માટી સાથે ભળી જતી હોય છે. શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવતા વાપરવામાં આવતા કલરો પણ કાચા હોય છે, જેના કારણે આ કલરથી નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકસાન થવાનો ભય રહેતો નથી. પવિત્ર નર્મદા નદીની માટીમાંથી જ 5-7 ફૂટની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને પ્રતિમાઓને નયન રમ્ય સ્વરૂપ આપવા સાથે શ્રીજીના અલગ અલગ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે. અને આ શ્રીજીની પ્રતિમાઓ યુવક મંડળોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારે પવિત્ર નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી 150 જેટલી પ્રતિમાઓમાંથી 140 જેટલી પ્રતિમાઓ બુકિંગ થઈ ચૂકી છે અને આ વખતે પણ શ્રીજી ભક્તોએ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો છે. વેસ્ટ બંગાળના મૂર્તિકારો નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજીની પ્રતિમાઓને અવનવા વાઘા પહેરાવી નયન રમ્ય સ્વરૂપ આપી રહ્યા છે. શ્રીજી ઉત્સવને મનાવવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શ્રીજીની પ્રતિમાઓને મૂર્તિકારો પણ આખરી ઓપ આપી રહ્યા છે. નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી પ્રતિમાઓ ખરીદવા માટે પણ હવે યુવક મંડળોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારા નામ રવિન્દ્રનાથ પાલ, મેં કલકત્તા કા यहाँ आए भोरी, यहाँ भोज में आया है मूर्ति बनाने के लिए. यहाँ गणपति, दुर्गा माता जी, कालिका माता, सरस्वती, ये ऐसा मूर्ति बनेगा. और मैं जो मूर्ति बनेगा वो पूरे प्योर मिट्टी का ही होगा. ये मिट्टी नर्मदा नदी का होगा. ये मिट्टी नर्मदा से लिया है, उसका वो पूरा मिट्टी का फिनिशिंग किया और वो जो कलर किया है वो पानी का कलर है. वो आप पानी में देगा तो जल्दी मिट्टी निकल जाएगा और नदी अच्छी रहेगा. ये कितना प्रतिमा बना है? और यहाँ पे जो मूर्ति बना है इस साल ज़्यादा ऑर्डर मिला, इसलिए 150 से ज़्यादा हुआ है. कितना लोग बुकिंग हो चुका है? 140 बुकिंग और 10-15 बाकी है. ये आप भरूच में आप ही बनाते हो कि दूसरे भी बनाते हैं? मेरा कोई याद नहीं है कोई मिट्टी का मूर्ति बनेगा क्या नहीं बनेगा. मैं तो यहाँ पे 10-15 साल हो गया गणपति मूर्ति बनाना. અંકલેશ્વર જીઆઈડીસી માં સોલવર્ટ ભરેલા ટેમ્પા માં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિકો માં ફફડાટ મચી ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ યોગી એસ્ટેટ પાસે એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામ્યો હતો. આગ ઉપર ગણતરીના કલાકમાં આ કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કેમિકલ ભરી એક ટેમ્પો જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટ પાસેથી પસાર થયો હતો. દરમિયાન અચાનક ટેમ્પામાં આગ ફાટી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરી ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો. જો જોતામાં ટેમ્પોએ આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ ડીપીએમસીના લશ્કરોને ઘટનાની જાણ થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવા છતાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભાદરવી પૂર્ણિમાએ જગત જનની માં અંબાના પ્રાગટ્ય દિવસના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે. ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ ઉઠ્યા છે. બોલમાળી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે.
ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાવાય છે. માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે વિશેષ નમવા જાય છે. જગત જનનીમાં અંબાજીના પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમરલાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી માના ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં માં કુલ 75 પદયાત્રીઓ આજે ઉમરલાથી અંબાજી ધામ જવા રવાના થયા હતા. ઉમરલાથી અંબાજીની રથયાત્રા 18 વર્ષથી ચાલે છે અને હાલ આ 19મું વર્ષ છે, જેમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામેથી 75 જેટલા પદયાત્રીઓ રથમાં જોડાયા છે. ઉમરલાથી અંબાજી 52 ગજની ધ્વજા લઈને અંબાજી જાય છે અને આ 52 ગજની ધ્વજા 13ના દિવસે મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવે છે. ઉમરલાથી અંબાજી અંદાજે 405 કિલોમીટરનું અંતર થાય છે અને ઉમરલાથી અંબાજી રથયાત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસ લાગે છે. માં અંબાજીના દરબારમાં પહોંચી શ્રદ્ધા પૂર્વક માતાને વંદન કરશે. આજરોજ ઉમરલાથી અંબાજી ભક્તવાળા સંઘ પરિમલભાઈ પટેલને ત્યાંથી આજે પ્રસ્થાન કરીને હમણાં નીકળ્યો છે. એની શોભાયાત્રા ઉમરલામાં ફરીને આજે એ ઝઘડિયા પેટ્રોલ પંપ પર નાઇટનો મુકામ કરશે. ત્યાર પછી આગળ જશે. દર વર્ષે આ યાત્રા પરિમલભાઈ ત્યાંથી નીકળે છે અને ગામ આખું હર્ષોલ્લાસથી આ યાત્રાને વિદાય કરવા માટે સાથે જોડાયું છે. 19મી 8મી પાછો આ રથ અહીંયા આવશે. 19 વર્ષ છે આ યાત્રાને સતત. બોલો અંબે મા ચકી જય. મોડલ અને યોગ ગુરુની હિમાની જાવઈ બેસ્ટ ઓફ આઇકોન ઓફ ભરૂચ 2022 નો એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાત સરકાર માટે યોગ કોચ તરીકે સેવા આપતા હિમાની ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વ્યવસાય સાથે જોડાયેલ છે, પણ વર્ષોથી ફેશન મોડલ તરીકે નવા લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. એવોર્ડ મેળવવા અંગે હિમાનીએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફેશન ખૂબ મોટું ક્ષેત્ર છે અને એટલે જ તેમાં ઘણા યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે. હું પણ છેલ્લા 6 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છું. આ સંઘર્ષનું પરિણામ એટલે આ એવોર્ડ. જોકે આ હજુ શરૂઆત છે અને મારે આગળ વધી મંઝિલ કાપવાની છે. ઘણા લોકો મને કહે છે કે અમે તમારી પાસેથી પ્રેરણા લઈએ છીએ. આ સાંભળીને જે ગૌરવનો અનુભવ થાય છે તેના થકી જ આટલા વર્ષોથી હું આ ક્ષેત્રમાં ટકી રહી છું અને હજુ આગળ વધવા માંગુ છું. આજે બોલિવૂડ અભિનેત્રી લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે તેવા ઉર્વશી રોતેલના હસ્તે એવોર્ડ મેળવી ખૂબ ખુશ વ્યક્ત કરી હતી. આ એવોર્ડ થકી મને વધુ કામ કરવાની હિંમત મળી છે. હું મારી જેમ સંઘર્ષ કરતા યુવાનોને એટલો જ મેસેજ આપવા માંગીશ કે તમે જે ક્ષેત્રમાં છો પ્રારંભિક નિષ્ફળતામાં નિરાશ થશો નહીં. મહેનત કરતા રહો, યુનિક અને શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરતા રહો તો સફળતા જરૂર મળશે. અંકલેશ્વર ખાતે આજે 2 જેટલા સ્થળે તસ્કરોની ઘટના સામે આવી છે, જેમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ શ્રી અંબિકા સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના ગરેણા સહિતની રોકડ રકમ ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા સ્થાનિકોમાં ભારે ફફડાટ મચી ગયો છે. ₹3,00,000 રોકડા, 3 જોડી બુટ્ટી, 1 સોનાનો સેટ, 2 જોડી ચેન, 3 લાખ રૂપિયા રોકડા. તો બીજી તરફ જીઆરડીસી વિસ્તારમાં આવેલી આદિત્યનગર ખાતેના પણ એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનમાં હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વર ખાતે એક સાથે 2 સ્થળે મકાનોમાં ચોરીની ઘટનાઓ બાદ પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું. અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત આરંભી છે.
તસ્કરોએ જે મકાનોને નિશાન બનાવ્યા છે ત્યાં ડોગ સ્કવોડની મદદથી તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં અનેક ઘટનાઓ સામે આવી રહી છે। ચીલ ઝડપની ઘટના હજી સુકાઈ નથી, ત્યાં જ મકાનોમાં ચોરીની ઘટનાના પગલે પોલીસે પણ તપાસનો દોર લંબાવ્યો છે। હું જયદેવસિંહ નરેન્દ્રસિંહ જાદવ અહીંયા 20 વર્ષથી રહું છું આદિત્યનગરમાં। બીજી વાર અહીંયા આગળ બી એકવાર બનાવ બનેલો, પાછો બીજી વાર બનાવ બન્યો છે ચોરીનો। પાછળની રસોડાવાળી બારીમાંથી ચોર અંદર પ્રવેશ કરેલ અને 3 મોબાઈલ, 2 એમઆઈ કંપનીના 1 આઈફોન, 30,000 રોકડ મુદ્દામાલ અને સોનાનું પેન્ડલ, તમામ કુલ કિંમત 84,000 જેવી થાય છે। અને એ રીતના ચોરી થયેલ છે 2 દિવસ પહેલાં। તમે શું પોલીસ પાસે માંગણી છે? હવે પોલીસ સ્ટેશન પાસે માંગણી છે કે અમારા જે મોબાઈલ છે તે ટ્રેક કરીને જલ્દીથી અમને મળી શકે, અને કેશ ને સોનાનું પેન્ડલ છે તે બી મળી શકે એવી આશા છે। અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે જાહેર માર્ગો બિસ્માર બની જતા મસ મોટા ખાડાઓ પડ્યા હતા અને બિસ્માર રસ્તાઓની મરામતની માંગ સાથે ગણેશ યુવક મંડળો મેદાનમાં ઉતર્યા હતા। પીડબ્લ્યુડીથી માંડી અંકલેશ્વર નગરપાલિકાને રજૂઆત કરી બિસ્માર બની ગયેલા માર્ગોની મરામત કરાવવાની માંગ કરી હતી। શ્રીજી ઉત્સવમાં શ્રીજી સવારી આવી રહી છે ત્યારે ભક્તોને પણ કોઈ અગવડતા ન પડે તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ગણેશ યુવક મંડળોએ કરી હતી, જેના પગલે ભરૂચ જિલ્લામાં શ્રીજીની સવારીનો પ્રારંભ થતા જ અંકલેશ્વરના પીડબ્લ્યુડી દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર રીકાર્પેટિંગ કરવાની શરૂઆત કરવામાં આવતા શ્રીજી યુવક મંડળોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં કોરોનાના 2 વર્ષ બાદ શ્રીજી ઉત્સવ મનાવવા માટે શ્રીજી ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, અને તેમાં સરકાર દ્વારા હવે શ્રીજી પ્રતિમાની ઊંચાઈ ઉપર પ્રતિબંધ હટાવી દેવાતા લોકો પણ સૌથી ઊંચી ધરાવતી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપન કરવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા સારંગપુરના કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમા જેવી જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવા માટે જાડેશ્વર ચોકડી ખાતેથી ભવ્ય સવારીના રૂપે જાહેર માર્ગો પરથી પસાર થતા શ્રીજીની પ્રતિમા ભક્તોમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી અને હજારો ભક્તો પણ ડીજેના તાલે શ્રીજી સવારીમાં ઝૂમી ઉઠ્યા હતા। મોડી રાત્રિએ શ્રીજીની સવારીમાં ફટાકડાની આતશબાજીના કારણે દિવાળી જેવો માહોલ જામ્યો હતો। ભરૂચ શહેરમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના માટે ભક્તો પણ હવે શ્રીજીની ધૂમધામપૂર્વક સવારી કાઢવા માટે તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। અંકલેશ્વર ગડખોળ લોર્ડ શિવ બોયઝ યુવક મંડળ દ્વારા પણ ગણેશજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અંકલેશ્વર પંથકમાંથી શ્રીજીની ભવ્ય સવારી નીકળતા લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે શ્રીજી સવારીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રીજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ અંકલેશ્વર હનુમાન ફળિયા વિસ્તારમાં આવેલા ભૂત ભવાની યુવક મંડળ દ્વારા શોભાયાત્રા નીકળી હતી, જેમાં પણ હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ડીજેના સથવાળે શ્રીજીની ભવ્ય સવારી નીકળતા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે અંકલેશ્વર પંથકમાં પણ વિવિધ શ્રીજી યુવક મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય સવારી પોતાના સ્થાપના સ્થળના પંડાલ સ્થિત લાવી રહ્યા છે અને શ્રીજીની સ્થાપના સાથે અવનવા ડેકોરેશનમાં યુવક મંડળો જોતરાઈ ગયા છે। નર્મદા નદીમાં પૂર બાદ જળ સપાટીમાં ઘટાડો થતા કાંઠા વિસ્તારના લોકોએ રાહત અનુભવ્યો હતો, તો દશાસર મેઘાટ પરથી અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો। નર્મદા ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાયા બાદ ગઈકાલથી સપાટીમાં ઘટાડો નોંધાયો છે। નર્મદા નદીમાં સતત પૂરની સ્થિતિનું નિર્માણ થતા કાંઠા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। નર્મદા નદીમાં સતત પાણીની આવક બાદ ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી ઘટીને 25 ફૂટે પહોંચી છે। નર્મદા નદીમાં પૂરની સ્થિતિના કારણે બહુચરાજી નર્મદા નદીના ઓવળે નાહવા પડેલા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ફુરજા બંદરે પણ ગઈકાલે એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયું હતું।
જ્યારે આજે નર્મદા નદીના પાણી ઓસરાતા દસાસ્વમેઘ ઘાટના બાવળિયામાંથી જાડી ઝાકડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે પૂરની સ્થિતિ ઊભી થતા બે દિવસમાં 3 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. નર્મદા નદીમાં જળ સપાટીમાં ઘટાડો નોંધાતા કાંઠા વિસ્તારના લોકોએ રાહત અનુભવ્યો છે. ત્યારે હજુ કાલે શનિવારી અમાસના દિવસે દરિયાની મોટી ભરતીના પાણી નર્મદા નદીમાં આવવાના કારણે થોડી ઘણી જળ સપાટીમાં વધારો નોંધાઈ શકે છે, પરંતુ ભરૂચમાં પૂરનું સંકટ ટળ્યું હોવાના કારણે તંત્રએ પણ રાહત અનુભવ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલર ભરેલા ટેમ્પામાં બ્લાસ્ટ અને આગ, આપજી ફાયર ફાઈટર ડોટુ. પોરબંદર નર્મદા નદીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરતા મૂર્તિકારો, 150માંથી 140 મૂર્તિઓનું બુકિંગ. જાડેશ્વર રોડ તથા અંકલેશ્વરમાં શ્રીજીના ડીઝલ સાથે સવારી. નદીની જળ સપાટીમાં ઘટાડો 25 ફૂટ થઈ. કાંઠાના વિસ્તારના લોકો રાહત અનુભવ્યો. દસાસર મેઘ ઘાટ પરથી અજન્ય પુરુષનો મૃતદેહ મળ્યો. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવતીની મોતની છલાંગ, બોટ સંચાલકોએ બચાવી સારવાર અર્થે ખસેડી. નિહાળો લાઈવ રેસ્ક્યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.